આજથી રાજ્યમાં પોલીસ હેલ્મેટ ભંગના કેસો કરાશે ડ્રાઈવ. હવે માસ્ક સાથે હેલ્મેટ પહેરવું ફરજિયાત, નહીતર થશે દંડાત્મક કાર્યવાહી. ગાંધીનગર અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણી, પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી, જામશે રસાકસીનો માહોલ. વડોદરા એસએસજી હોસ્પિટલમાં રાત્રે અગ્નિકાંડની ઘટના, વીજવાયર સળગતા ધુમાડાથી નાસભાગ, 100 કરતા વધુ દર્દીને ગોત્ર હોસ્પિટલમાં ખસેડાયા. ગાંધીનગરમાં વીજકરંટથી 5 શ્રમિકોના મોત, સાથે જ વડસર રોડ પર બનતી ફેક્ટરીમાં ઘટના, હાઈટેન્શન વીજવાયરથી લાગ્યો કરંટ. રાજ્યમાં 5 મહિના પછી ફરી ખુલશે શાળાઓ. 21 સપ્ટેમ્બરથી 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલશે શાળા, આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન જાહેર. રાજકોટ કોર્પોરેશનના ચીફ ઓફિસરને કોરોના, પાટીલનો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ, તો રાજ્યમાં નવા 1295 કેસ સાથે કુલ આંક 1,06,000 પર. સુશાંત રાજપૂત કેસ મામલો, ડ્રગ્સ મામલે રિયાને 14 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ, સુશાંતને ડ્રગ્સ આપતી હોવાની કબૂલાત. નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ બુલેટિન, તે પહેલા અગત્યના સમાચારથી શરૂઆત કરીએ. આજથી રાજ્યમાં પોલીસ હેલ્મેટ ભંગના કેસોની ડ્રાઈવ કરશે. ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઈવ. હવે માસ્ક સાથે હેલ્મેટ પહેરવું પણ ફરજિયાત છે. આજથી 20 સપ્ટેમ્બર સુધી મેગા ડ્રાઈવ આજે પોલીસ કરવાના છે, નહીતર દંડાત્મક કાર્યવાહી કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સ્ટેટ ટ્રાફિક બ્રિગેડે આ આદેશો આપી દીધા છે. જો આજથી હેલ્મેટ અને માસ્ક નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભોગવવાનો વારો આવશે. તો ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઈવ. હેલ્મેટ ભંગના કેસોની રાજ્યમાં પોલીસ ડ્રાઈવ કરશે. 20 સપ્ટેમ્બર સુધી મેગા ડ્રાઈવ કરશે. હવે માસ્ક સાથે હેલ્મેટ પહેરવું પણ ફરજિયાત છે. જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડાત્મક કાર્યવાહી થવાની છે. દંડ ભરવો પડશે. 500 રૂપિયા સુધીનો દંડ ભોગવવા માટે તૈયાર રહેજો. હેલ્મેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. વધુ જાણકારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. વિશાલ, વધુ વિગતો. સોનલ, જે રીતે અકસ્માતના બનાવ ધીરે ધીરે વધી રહ્યા છે, તે અકસ્માતના બનાવને ગંભીર રીતે લેતા પોલીસના ડીજીની એક બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવશે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જો હેલ્મેટ પહેરવામાં નહીં આવે, જો વાહન ચાલક હેલ્મેટ નહીં પહેરે, તો તેને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને તેની સામે પગલાં લેવામાં આવશે. એટલે કે આજે 9 તારીખથી આવતી 20 તારીખ સુધી હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવી છે અને તેની અંદર જે કોઈ વાહન ચાલક હેલ્મેટ વગર દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું ચલાન કાઢવામાં આવશે. અને જો વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરતા તે પકડાશે તો તેનું લાયસન્સ રદ થઈ શકે તેવી પણ શક્યતાઓ બતાવવામાં આવી છે. સોનલ, હજી અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. વિશાલ, માસ્ક પહેરવું ફરજિયાત છે તો સાથે લોકો હેલ્મેટ પહેરવામાં પણ બેદરકારી દાખવી રહ્યા છે અને તેને જ લઈને અકસ્માતની ઘટનાઓ પણ અનેક વખત સામે આવી છે. જી ચોક્કસથી, જે રીતે અત્યારે હાલમાં કોરોનાની મહામારી છે, એક તરફ વાતાવરણમાં ખૂબ જ બફારો છે, જનતા ચારે તરફથી પરેશાન છે. કારણ કે જે રીતે અત્યારે બફારાના સમયમાં માસ્ક પહેરવું ખૂબ જ તકલીફદાયક હોય છે, તેમ જેને ઉપરથી એક નવો કાયદો આવ્યો છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એટલે કે હવે જનતા માટે સતત મુશ્કેલીઓ વધી રહી છે. કારણ કે માસ્ક પહેરી અને હેલ્મેટ પહેરવું તે ક્યાંક ને ક્યાંક પરેશાનીનું રૂપ છે, પણ સાવચેતીના પગલાં રાખવા માટે હેલ્મેટ અને માસ્ક બંને જરૂરી છે અને તે પહેરવા માટે પોલીસ દ્વારા અને સરકાર દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી છે અને તેના પગલે જ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક પગલાંની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવશે. હેલ્મેટની ડ્રાઈવ જે 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે તેને લઈને હવે પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવશે અને જે કોઈ વાહન ચાલક હેલ્મેટ પહેરતા નહીં દેખાય, માસ્ક પહેર્યા વગરનો દેખાશે, તેની સામે કાર્યવાહી કરી તેનો દંડ વસૂલવામાં આવશે. જી, આભાર જાણકારી આપવા માટે. તો સ્ટેટ ટ્રાફિક બ્રિગેડે આ આદેશો આપી દીધા છે. હેલ્મેટ ભંગના કેસોની રાજ્ય પોલીસ ડ્રાઈવ કરશે. હવે માસ્ક સાથે હેલ્મેટ પહેરવું પણ ફરજિયાત છે. દંડાત્મક કાર્યવાહી નહીતર થશે. 500 રૂપિયાનો દંડ ભોગવવાનો રહેશે.
गांधीनगर थी आ महत्वना समाचार मळी रह्या छे। गांधीनगर अने बनासकांठानी आजे तालुका पंचायतनी चूंटणीनुं आयोजन करवामां आव्युं छे। गांधीनगर तालुका पंचायतनी आजे चूंटणी थवानी छे। प्रमुख अने उपप्रमुखना होद्दा माटे चूंटणी योजावानी छे। रसाकસીનો माहोल आजे गांधीनगरमां जोवा मळशे, कारण के प्रमुख अने उपप्रमुखनी रसप्रद चूंटणी रहेशे। कलोलना डेप्यूटी कलेक्टर चूंटणी अधिकारी तरीके निमणूक करवामां आव्या छे। तालुका पंचायतनी बीजी टर्म माटेनी चूंटणी आजथी शुरू थवानी छे। तालुका पंचायत ना नौ सभ्यों रद्द करवामां आव्या छे। तो गांधीनगर में तालुका पंचायत की चूंटणी योजाई छे। सरकार ना 1 सप्टेम्बर ना गेजेट ऑर्डर मुजब जो के सभ्यों ने रद्द करवामां आव्या हता। विस्तार वत्ता 18 गामडा पेथापुर नगरपालिकानो पण समावेश करवामां आव्यो। गामडानो समावेश कराता सरपंच पासेथी सत्ता छीनवी लेवामां आवी छे। प्रमुख उपप्रमुखनी चूंटणी में कोंग्रेस हाथ में सत्ता आवे तेवी पण संभावनाओ छे। भाजप कांग्रेस ना सभ्यों ने राज्य बहार धकेलवानी कवायत छे ते कांग्रेस द्वारा तेज करवामां आवी। गांधीनगर में आज तालुका पंचायत की चूंटणी योजावानी छे। प्रमुख उपप्रमुख की चूंटणी रसप्रद बनशे। कलोलना डेप्यूटी कलेक्टर ने चूंटणी अधिकारी तरीके निमणूक करी देवामां आव्या छे। तालुका पंचायत की बीजी टर्म माटेनी आजनी चूंटणी त्यारे तालुका पंचायत ना नौ सभ्यों रद्द करवामां आव्या हता। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાયા છે। વિરેન, ગાંધીનગરમાં આજે તાલુકા પંચાયતની ચૂંટણી? જી ચોક્કસ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી છે। 8 વર્ષની મુદત પૂરી થયા બાદ આ ચૂંટણી યોજાતી હોય છે અને નવા પ્રમુખ ઉપપ્રમુખ બનવાના હોય છે। આજની વાત કરીએ તો લગભગ જે ગાંધીનગર કોંગ્રેસના સભ્ય છે, લગભગ 15 સભ્યો કોંગ્રેસના છે, 3 અપક્ષ છે। बीजा भारतीय जनता पार्टी ने बात करिए तो कांग्रेस की संख्या वधु होवाथी आज सरकार जो नव गेजेट जो 1 सप्टेम्बर जो बहार पड़ू है मुजब कांग्रेस प्रमुख प्रमुख नवा बने ते प्रमाणे योजना बनी गई है। कांग्रेस की रणनीति ये कि प्रमुख प्रमुख बने तमने चूंटणी में जीत जाए प्रकार वातावरण सर्जायु। जी आभार जानकारी आप। तो रसाकसी भर्यो जंग आजे जोवा मळशे। सरकारना 1 सप्टेम्बरना गेजेट ऑर्डर मुजब सभ्योने रद्द करवामां आव्या। आजे चूंटणी गांधीनगरमां। बनासकांठाथी आ समाचार मळी रह्या छे। बनासकांठामां 13 तालुका पंचायतनी आजे प्रमुख अने उपप्रमुख ની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। બનાસકાંઠામાં પણ તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। મતદાન પ્રક્રિયા આજે થશે। ચૂંટણી માટે પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી થવાની છે। 8 વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાશે। ચૂંટણીને લઈને પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સહકારી માળખામાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। રસાકસી ભર્યો જંગ આજે જોવા મળશે। 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે। તો કોવિડની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવું પડશે। 8 વર્ષની ટર્મ પૂરી થતાં આજે ચૂંટણી થવા જઈ રહી છે। મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। તાલુકા પંચાયતની ચૂંટણી બનાસકાંઠામાં આજે, ત્યારે રસાકસી ભર્યો જંગ આ વખતે તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જોવા મળશે। બનાસકાંઠામાં 13 તાલુકા પંચાયતની ચૂંટણી છે। ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા આજે થવાની છે। મતદારો તેમના મતાધિકારનો આજે ઉપયોગ કરવાના છે। 8 વર્ષની ટર્મ જો કે પૂરી થતાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચૂંટણીને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કોવિડની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી અને તમામે તમામ વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે ભરત જોડાયા છે। ભરત, બનાસકાંઠામાં 13 તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજાવાની છે, પ્રમુખ ઉપપ્રમુખ ના હોદ્દા માટેની આજે ચૂંટણી? ચોક્કસથી, બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પંચાયતમાંથી 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાનાર છે। સમગ્ર જિલ્લામાં 11 વાગ્યાના સમયે આ તમામ ચૂંટણી યોજાનાર છે અને તેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈનનું ધ્યાન પણ રાખવામાં આવશે। 11 વાગ્યાના સુમારે આ ચૂંટણી યોજાનાર છે, જોકે તે સમયે લોકોના ટોળા એકઠા ન થાય તે માટે ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર જિલ્લામાં 11 વાગે આ ચૂંટણી પ્રક્રિયા યોજાશે।
आभार जानकारी આપવા માટે। તો 11 કલાકે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની છે। મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। બનાસકાંઠામાં 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે। સવારે 11 કલાકે મતદાર પ્રક્રિયા શરૂ થશે। મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ છે। વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં 5 મહિના પછી ફરી શાળાઓ ખુલવા જઈ રહી છે। 21 સપ્ટેમ્બરથી 9-12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલવાની છે। આરોગ્ય મંત્રાલય દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। રાજ્ય સહિત દેશભરમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે। ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ વાલીની મંજૂરી બાદ જ શાળાએ જઈ શકશે। 21 સપ્ટેમ્બરથી શાળા ખુલવાની છે। SOP જાહેર કરી દેવામાં આવી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 9-12 સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે SOP જારી કરી છે। 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે। તો સાથે જ શાળા પોતાની રીતે અભ્યાસ શરૂ કરવા માટે જે નિર્ણય લેવા માટે પણ સ્વતંત્ર છે। ઓનલાઈન જે શિક્ષણ છે તે તો યથાવત જ રહેશે, પરંતુ વિદ્યાર્થીઓ વાલીની મંજૂરી બાદ તેમની શાળાએ જઈ શકશે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ફરજિયાત કરવાનું છે। નિયમોનું પાલન સૌએ ફરજિયાત રીતે કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવું ફરજિયાત છે, 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે, સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંકાવતા મોઢા પર હાથ રાખવા, પોતાના આરોગ્યની સતત દેખરેખ રાખવા અને થૂંકવા જેવી બાબતોને લઈને પણ ધ્યાન રાખવાનું રહેશે। બાળકો શાળાએ જશે તો પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે। આગળ વાત કરીએ પાટનગર ગાંધીનગરથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે કેબિનેટની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો સીએમની અધ્યક્ષતામાં આજે પાટનગરમાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। કૃષિ પાકને નુકસાન મુદ્દે આજની આ કેબિનેટની બેઠકમાં સમીક્ષા હાથ ધરાશે। કોરોનાના કેસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। હવે કોરોનાના કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી ચૂકી છે। નવી શિક્ષણ નીતિ અંગે પણ ચર્ચા થશે। મગફળી ખરીદી કોણ કરશે તેનો પણ નિર્ણય લેવામાં આવશે આજની આ કેબિનેટની બેઠકમાં। સીએમની અધ્યક્ષતામાં આજની કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, ત્યારે કૃષિને લઈને પણ કૃષિ પાકને જે નુકસાન થઈ રહ્યું છે તે મુદ્દે આજની આ બેઠકમાં સમીક્ષા થશે। તો સાથે જ કોરોનાનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે। કેસો હવે 1 લાખને પાર પહોંચી ચૂક્યા છે અને નવી શિક્ષણ નીતિ તેના અંગે પણ આજની આ બેઠકમાં ચર્ચા થશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાયા છે। સોનલ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા કયા મુદ્દાઓને લઈને મંથન? જી, આજની કેબિનેટની બેઠકમાં મગફળીની ખરીદીનો મુદ્દો છે તે અગ્રતાક્રમે રહેશે, કેમ કે જ્યારે અન્ન નાગરિક પુરવઠા નિગમે મગફળીની ખરીદી કરવાની અસમર્થતા દર્શાવતો પત્ર જ્યારે સરકારને લખ્યો છે ત્યારે આ સંદર્ભે હવે વિપુલ પ્રમાણમાં મગફળીનો પાક થયો છે, ત્યારે મગફળીની ખરીદી કોણ કરશે તે સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે। સાથે જ ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન અને તેના વળતર સંદર્ભે ચર્ચા થશે અને અતિવૃષ્ટિમાં રાહત કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। સાથે સાથે જ નવી શિક્ષણ નીતિની અમલવારી મુદ્દે ચર્ચા થશે, કેમ કે ટાસ્ક ફોર્સની રચના શિક્ષણ વિભાગ તરફથી અમલવારી માટે કરી દેવામાં આવી છે, ત્યારે હવે આ નવી શિક્ષણ નીતિને અસરકારક રીતે કઈ રીતે અમલમાં મૂકવી તે સંદર્ભે ચર્ચા થઈ શકે છે અને સાથે સાથે કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થશે। જી, આભાર જાણકારી આપવા માટે। તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, ત્યારે કેબિનેટની બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે, મંથન થશે, ત્યારે કોરોનાની જે મહામારી છે તેને લઈને પણ ચર્ચા થશે। તો પાટનગરમાં દર બુધવારે મળતી કેબિનેટની બેઠક આજે મળવાની છે અને મગફળીની ખરીદી કોણ કરશે તેનો પણ આજે નિર્ણય આવે તેવી શક્યતાઓ છે। સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, કૃષિ પાકની નુકસાનની મુદ્દે સમીક્ષા।
जामनगर थी आ समाचार मळी रह्या छे। जामनगर पंथक में मोड़ी रात्रे लोकोए भूकंपना आंचकाने महसूस कर्या छे, अहेसास कर्यो छे लोकोए भूकंपना आंचकानो। जामनगर में मोड़ी रात्रे भूकंपनो आंचको लोकोए अनुभव्यो छे। मोड़ी रात्रे 12:24 वागे भूकंपनो आंचको नोंधायो छे। रिक्टर स्केल पर 1.8 ने तीव्रतानो भूकंपनो आंचको लोकोए महसूस कर्यो छे। भूकंपनु एपीसेंटर लालपुर थी 22 किलोमीटर दूर नोंधायु छे। कोरोनाना कहर वच्चे भूकंपथी लोकोमां भयनो माहोल जोवा मळी रह्यो छे। एक तरफ कोरोना ने बीजी तरफ भूकंप, त्रीजी तरफ वरसादी वातावरण, लोको परेशान थई चूक्या छे। जाणे कुदरत कोपायमान थई होय तेवुं लागी रह्युं छे, कारण के जामनगरमां लोकोए मोड़ी रात्रे 12:24 वागे भूकंपना आंचका अनुभव्या छे। जे रिक्टर स्केल पर 1.8 नी तीव्रतानो भूकंपनो आंचको नोंधायो छे अने तेनुं एपीसेंटर लालपुर थी 22 किलोमीटर दूर नोंधायुं। कोरोनाना कहर वच्चे भूकंपथी लोकोमां फफड़ाट फैलायो छे, तो डरनो माहोल जामनगरमां जोवा मळ्यो, कारण के मोड़ी रात्रे लोकोए भूकंपना आंचकाने महसूस कर्या छे। मोड़ी रात्रे 12:24 वागे भूकंपनो आंचको नोंधायो। आगळ वात करीए वडोदराथी, ब्रेकिंग न्यूज मळी रह्या छे। वडोदरामां पीएसआई लांच लेता झड़पाया छे। संस्कारी नगरी वडोदरामां पीएसआई लांच लेता झड़पाया छे, जो के कार्यवाही पण तेज करवामां आवी छे। वाड़ी पोलीस मथकना पीएसआई लांच लेता झड़पाया छे। पीएसआई राहुल परमार 10,000 की लांच लेता पकड़ाई गया छे। अरजी निकाल माटे पीएसआई लांच मांगी थी, 10,000 की लांच मांगी थी અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને છટકામાં રંગે હાથ પીએસઆઈ ઝડપાઈ ચૂક્યા છે, તો કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે। ડભોઈ પોલીસ ચોકીમાં એસીબીની સફળ ટ્રેપ મારવામાં આવી રહ્યું છે। એસીબીની ટ્રેપમાં લાંચી આ પીએસઆઈ હવે ઝડપાઈ ચૂક્યા છે। પીએસઆઈ રાહુલ પરમાર કે જેઓ 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે, એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આ છટકુમાં પીએસઆઈ रंगे हाथ झड़पाता कार्यवाही तेज करवामां आवी छे। संस्कारी नगरी वडोदरामां पोलीस ज्यारे लोकोनी रक्षा माटे होय छे, परंतु सामान्य जनताने आ पहेला पण अनेक वखत लूटता झड़पाई छे, त्यारे वधु एक वखत संस्कारी नगरी वडोदराना पीएसआई के जेओ लांच लेता रंगे हाथ झड़पाया छे। एसीबीना छटकामां आ वखते पीएसआई आवी गया छे। एसीबीनी ट्रेपमां પીએસઆઈ ઝડપાયા, 10,000 રૂપિયાની લાંચ લીધી હતી અને રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા। અને હવે આગળ વાત કરીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગની। तो वडोदरामां एसएसजी होस्पिटलमां अग्निकांडनी घटना घटी, जो कि वीज वायर सरकता धुमाड़ाथी नासभाग मची गई थी। 100 करता वधु दर्दीने गोत्री होस्पिटलमां खसेड़वामां आव्या। बेदरकारीथी अग्निकांड थयो छे। वडोदरामां एसएसजी होस्पिटलमां आगना मामले हवे मंतव्य न्यूजना अहेवाल बाद तंत्र दोड़तुं थयुं छे। होस्पिटल तंत्र दोड़तुं थयुं। गईकाले रात्रे आगनी घटना घटी हती। 100 करता वधु दर्दीने गोत्री होस्पिटलमां शिफ्ट करवामां आव्या। एसएसजी होस्पिटल सुप्रिंटेन्डेंटे तपासना आदेशों आपी दीधा छे। एसएसजी होस्पिटल सुप्रिंटेन्डेंटे स्थल विजिट करवा माटे पहुंचिया। रंजन अय्यर इमरजेंसी वोर्ड खाते पहुंचा अने कसूरवारोने बक्षवामां नहीं आवे तेवुं निवेदन पण सुप्रिंटेन्डेंटे आपी दीधुं छे। होस्पिटल तंत्रनी बेदरकारीनो स्वीकार पण सुप्रिंटेन्डेंटे करी लीधो छे। 45 मिनिट सुधी कोविड मृतदेह पड़ी रह्यो होवानी पण वात सामे आवी अने आ स्टाफनी गंभीर बेदरकारी छे। वडोदरामां एसएसजी होस्पिटलमां गईकाले आग लागवानी घटना घटी, नासभाग मची गई हती। शोर्ट सर्किटने कारणे आग लागी हती, जो कि मंतव्य न्यूजना अहेवाल बाद हवे तंत्र दोड़तुं थयुं छे। होस्पिटलनुं तंत्र दोड़तुं थयुं, मंतव्य न्यूज अहेवाल प्रसारित कर्यो। एसएसजी होस्पिटल सुप्रिंटेन्डेंटे तपासना आदेशो आपी दीधा छे। बेदरकारी सामे आवी एसएसजी होस्पिटलना तंत्रनी, त्यारे तंत्र दोड़तुं थयुं। आग लागता अफरातफरीनो माहोल।
આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવે છે. આગ કેવી રીતે લાગી હતી? એ આગમાં ઓલું જે આપણે ઓક્સિજનને જે આપણે મોનિટર આવે છે કે મોનિટર એને શોર્ટ સર્કિટ જેવું કંઈક હતું. ઓકે, તો કેટલા પેશન્ટ હતા અહીંયા? પેશન્ટ અમે આવ્યા ત્યાં સુધી પેશન્ટ ઉતારી લેવામાં આવ્યા. થોડાને ગોત્રી હોસ્પિટલ, થોડાને એસએસજીમાં જ્યાં સુવિધા ઉપલબ્ધ છે એવા વિવિધ હોસ્પિટલ્સમાં સ્થાનાંતરણ કરવા. નજીકની કોઈ હોસ્પિટલ હોય ત્યાં કોઈ આદેશ અપાયા છે કે તેમને ત્યાં પણ શિફ્ટ કરવામાં આવે? અત્યારે બધી જગ્યા ઉપર આદેશ આપવામાં આવ્યા છે અને જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી એસએસજી અને ગોત્રી અને પછી બીજા પણ હોસ્પિટલ્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. એટલે મોટા આગની ઘટના ટળી ગઈ. તાત્કાલિક તમામ 38 દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે શિફ્ટ કર્યા. 3 જેટલા લોકો જે વેન્ટિલેટર ઉપર છે એમને ગોત્રીમાં પણ અત્યારે શિફ્ટ થઈ રહ્યા છે. એટલે આ ઘટનાના કારણે, આગના બનાવના કારણે કોઈ જાનહાનિ નથી થઈ અને તંત્રના, ફાયરના લોકો, ડોક્ટરો અને સ્થાનિક તંત્રે દોડીને સમયસર કાલે આઈસીયુમાં શોર્ટ સર્કિટ થયું હતું એની કારણે થયું થોડું ઘણું વધારે થયું. દર્દીઓને ક્યાં શિફ્ટ કર્યા છે? અહીં ત્રીજામાં આવી ગયા. બધા સેફ્ટી, બધા સેફ્ટી છે. બધા જે લોકોને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર છે એમને મેં પ્રોવાઈડ કરી છે. હા, સબસે સિસ્ટમ બધું સપોર્ટ થઈ ગઈ છે. વેન્ટિલેટર બધું આવી ગયું ઉપર, કોઈ સેવા ચેન્સ બધું અમને સેવા છે. આગને કાબુ કરી લીધી? કરી લીધી આગમાં. મને જાણવા મળ્યું કે એસએસજીમાં અમે એકચ્યુઅલી અમારા વોર્ડની મિટિંગો ચાલતી હતી, એમાં હું બેઠી હતી, ત્યાં મને ખબર પડી કે આગ લાગી. એટલે હું તરત જ ત્યાંથી ઊભી થઈને મનુભાઈ ટાવરથી સીધી અહીં એસએસજી હોસ્પિટલ પર આવી છું અને અત્યારે હું જોઈ રહ્યો છું કે અમારા ફાયર બ્રિગેડના જવાનો બધા આવી ગયા છે અને લગભગ 14-15 જેટલી વ્યક્તિઓને ઉપરથી નીચે મારી સમજ પ્રમાણે બધાને જ અંદરથી બહાર આઈસીયુ કોવિડમાંથી બહાર લાવીને આપણે મૂકી દીધા છે. ગોત્રી ટ્રાન્સફર કરીશું અને ફાયર બ્રિગેડ અને તમામ અધિકારીઓ પહોંચી ગયા છે. સિચ્યુએશન કંટ્રોલમાં છે. પોલીસે કઈ રીતના અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો છે? પોલીસે કઈ રીતના કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવીને તમામ લોકોને બહાર કાઢ્યા છે? તમામ લોકોને પોલીસે અને હોસ્પિટલના સ્ટાફે મળીને જે યોગ્ય જગ્યાથી સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર ત્યાં શિફ્ટ કરી દીધા છે અને તકેદારીના ભાગરૂપે ફર્સ્ટ ફ્લોર પર લાઇટને એવું બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ સિચ્યુએશન કંટ્રોલમાં છે. બધા જ પેશન્ટને જ્યાં નીચલા ફ્લોર પર લાવવાના હતા ત્યાં નીચે ફ્લોર પર લાવી દીધા. અહીંયા ઓક્સિજન નીચે એટલે કે બહાર ગ્રાઉન્ડ પર લાવીને જ્યાં એમને ઓક્સિજન આપવાનું છે તો તે ઓક્સિજન પણ આપવાનું કામ કર્યું છે. એટલે ડોક્ટરની ટીમ ખરેખર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને ભગવાનનો પાર માનીએ આપણે સૌ કે એક પણ કોવિડના પેશન્ટની જાનહાનિ નથી. તો ચાર અલગ અલગ દ્રશ્યો, ચારે તરફ ધુમાડો ધુમાડો દેખાઈ રહ્યો હતો. ગઈકાલે આગની ઘટા ઘટી અફરાતફરીનો માહોલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં. દર્દીઓના પરિવારજનોમાં, દર્દીઓમાં ભય જોવા મળી રહ્યો હતો. પોલીસનો કાફલો જોકે પહોંચી ચૂક્યો, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ચૂકી અને અંતે આગ પર કાબુ મેળવાયો. સદ્દસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અને હવે આગળ વાત કરીએ અનલોક 4ની. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેસોની સંખ્યામાં પણ ભડકો થઈ રહ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેઓ કોરોનાના સકંજામાં આવ્યા છે, ગાંધીનગરમાં સી આર પાટીલ કોરોનાથી સંક્રમિત થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સી આર પાટીલનો એન્ટીજન ટેસ્ટ જોકે નેગેટિવ આવી ચૂક્યો છે. આરટીપીસીઆરના ટેસ્ટનો રિપોર્ટ આજે આવવાનો છે. ગઈકાલે ભાજપ પ્રવક્તાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો ગાંધીનગરમાં સતત કેસોની સંખ્યામાં વધારો, ત્યારે હવે સી આર પાટીલ કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે, જોકે એન્ટીજન જે ટેસ્ટ છે તે નેગેટિવ આવી ચૂક્યો છે અને આરટીપીસીઆરના ટેસ્ટનો રિપોર્ટ આજે આવવાનો છે. તો સી આર પાટીલે ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી હતી, સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હતો અને ક્યાંક ને ક્યાંક તેના કારણે તેઓ કોરોનાના સકંજામાં આવ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આદેશને પગલે દર સોમવાર મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યા છે. આ સંગઠાત્મક સુવિધાને લીધે કમલમમાં કાર્યકર્તાઓની ભીડ ઉમટી રહી છે. આ સ્થિતિને કારણે કોરોના કમલમ સુધી પહોંચ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા, જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા. તો ભાજપ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ તબક્કાવાર 7 પોઝિટિવ કેસ કાર્યાલયમાં નોંધાયા છે, જેના પગલે મંત્રી કૌશિક પટેલે પણ કાર્યાલય ખાતે બેસવાનું ટાળ્યું. કમલમમાં સૌપ્રથમ પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ પોઝિટિવ આવ્યા બાદ આ સિલસિલો શરૂ થયો. બાદમાં મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, બે સફાઈ કર્મચારીઓને બસમાં લાવનાર બસનો ડ્રાઈવર તેમજ છેલ્લે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત 7 કેસ પોઝિટિવ આવ્યા. કોરોના કાળમાં રાજ્યમાં અત્યારે કૂદકે ને ભૂસકે કોરોના કેસો વધી રહ્યા છે. માસ્ક નહીં પહેરનારને રાજ્ય સરકાર તરફથી દંડાત્મક જોગવાઈ છે ત્યારે કુતૂહલ અને અચરજ પમાડે તેવા દ્રશ્યો સામે આવ્યા. સમગ્ર ગુજરાતના આરોગ્ય વિષયક વિગતોની જે રાખે છે દેખભાળ તેવા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ખુદ માસ્ક વગર જોવા મળ્યા. જોઈએ અમારો વિશેષ અહેવાલ માસ્ક વગરના મેડમજી. રાજ્યમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે વધારો. ગુજરાતમાં કુલ 1.5 લાખ ને પાર છે આંકડો. માસ્ક નહીં તો પ્રવેશ નહીં, સૌ લોકોમાં છે જાગૃતિ. જી હા, આપણે ગુજરાતની જ વાત કરી રહ્યા છે કે જ્યાં હજી કોરોના કાળમાં લોકો સામાન્ય જિંદગી જીવતા તો શીખી ગયા, પણ હજી કોરોનાને કારણે માસ્ક વગર નહીં ચાલે તે રાજ્યનો દરેક વ્યક્તિ સમજી ગયો છે. પણ અહીં વાત સામાન્ય માણસની નથી, પણ આરોગ્યને લઈને જેના હાથમાં કમાન છે તેવા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ ખુદ માસ્ક વગર જોવા મળ્યા. ખુદ આરોગ્ય અગ્ર સચિવ માસ્ક વગર જોવા મળ્યા. જયંતિ રવિ માસ્ક વગર ફોન પર વાત કરતા જોવા મળ્યા. ગાર્ડનમાં માસ્ક વગર મેડમજીની લટાર. માસ્ક વગર રૂપિયા 1000 ના દંડની છે જોગવાઈ. હા, ચોક્કસથી અચરજ પમાડે તેવા આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા. રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ માસ્ક વગર જ ફોન પર વાતચીત કરતા કરતા ગાર્ડનમાં લટાર મારતા નજરે પડ્યા. સામાન્ય રીતે માસ્ક વગર કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળ કે ગાર્ડનમાં જોવા મળે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1000ની દંડાત્મક જોગવાઈ કરાઈ છે. કોરોના હજી ગયો નથી. સતર્કતા આપણી જવાબદારી. માસ્ક નહીં પહેરીએ તો નહીં ચાલે. રાજ્ય, દેશ અને દુનિયા હજી પણ કોરોના મહામારી સામે લડત આપી રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિનો માસ્ક વગર ગાર્ડનમાં ફોન પર વાત કરતા આ દ્રશ્યો સૌ કોઈને અચરજ પમાડે તેવા છે. જો સામાન્ય માણસ ગાર્ડનમાં માસ્ક વગર જોવા મળે તો રૂપિયા 1000નો દંડ વસૂલ કરાય છે. જો કે હવે એ જોવાનું રહેશે કે નિયમ માત્ર સામાન્ય માણસ માટે જ હશે કે પછી સૌ કોઈ માટે. જો કે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું અને મોદી સરકારની જાહેરાત 2 ગજની દૂરી છે જરૂરી, આ જ નિયમથી કોરોના સામે જીત મેળવી શકાશે. રિપોર્ટર ધ્રુવ કુંડેલ સાથે કેમેરામેન રવિ ચાવડા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કંગના રાણાવતને લઈને. કંગના રાણાવત આજે મુંબઈ પહોંચવાની છે. સંજય રાઉતના નિવેદન બાદ કંગના રાણાવત
મુંબઈ પહોંચવાની છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત આજે મુંબઈ પહોંચશે. મંડીથી ચંદીગઢ રવાના માટે કંગના રવાના થઈ છે. ચંદીગઢથી મુંબઈ કંગના રાણાવત જશે આજે. શિવસેના દ્વારા જોકે તેને ધમકી આપવામાં આવી હતી અને કંગનાને વાય કેટેગરીની સુરક્ષા અપાઈ અને આ સુરક્ષાની સાથે તે મુંબઈ પહોંચવાની છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત આજે મુંબઈ પહોંચશે. વધુ જાણકારી સાથે સંવાદદાતા કામેશ જોડાયા છે. કામેશ, વધુ વિગતો. બિલકુલ સોનલ, આપને જણાવી દઉં કે મુંબઈ માટે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મુસીબતના મંડાણ હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે એક બાદ એક મુંબઈની મુસીબતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલની જો વાત કરવામાં આવે તો કંગના રણૌતની એ વાત અત્યારે સામે આવી છે ને, જેને લઈને કહી શકાય કે આજે 9મી સપ્ટેમ્બર છે ને 9મી સપ્ટેમ્બરે કંગના રણૌત મુંબઈ પહોંચવાના છે. મહત્વની વાત એ છે કે અત્યારે તેઓ મંડીથી ચંદીગઢ જવા રવાના થઈ ગયા છે. મંડીથી પોતાના જે પૈતૃક ઘર છે ત્યાંથી તેઓ ચંદીગઢ જવા રવાના થયા છે અને ત્યાંથી મુંબઈ માટે ફ્લાઇટમાં બેસીને તેઓ મુંબઈ પહોંચશે. મહત્વની વાત એ છે કે હિમાલયના મંડીમાં કંગનાનું પૈતૃક ઘર છે. અગાઉની જો વાત કરવામાં આવે તો કંગનાએ જ્યારે મુંબઈ પરત ફરવાની વાત કરી હતી ત્યારે શિવસેના દ્વારા તેમને ગર્ભિત ચીમકી આપવામાં આવી હતી કે તેમને પ્રવેશ નહીં આપવામાં આવે ને, જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ વાય કેટેગરીની સુરક્ષા તેમને આપવામાં આવી હતી. બીજી બાબત એ પણ સામે આવી છે કે આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક તણાવ ન થાય તેને લઈને પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે ને. આજે કંગના રણૌત મુંબઈ પહોંચશે ત્યારે જોવાનું રહેશે કે કેવા ગાઢ સર્જાય છે. આભાર જાણકારી આપવા માટે. તો આજે મુંબઈ પહોંચવાની છે કંગના રાણાવત. કંગનાને જોકે વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝની સાથે. નમસ્કાર.